ભરતભાઈ અને રેણુબેન, એમના પરિવારના સૌ સદસ્યો, આપણા સૌના પ્રિય શાહબુદ્દીનભાઈ, પ્રવીણ પ્રકાશ નાખું અને જેમના નાટકોથી જીવન જીવાયું છે એવા વિહંગ મહેતા, એમણે નાટકો લખીને જીવન જીવ્યું, હું જીવન જીવવામાં નાટક કરી રહ્યો છું. આનંદ એ વાતનો છે કે અત્યારના મંચ ઉપર જે બેઠા છીએ અમે, એમાંથી રાજુએ તો મારી અને એમની ઓળખાણ આપી, પણ વિહંગભાઈ પણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થી છે. તમને લાગે છે ને કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે ઘણું આપ્યું છે? મજાની વાત એ છે કે નાના હતા ત્યારે INTના નાટકો 4 રૂપિયાની ટિકિટમાં સૌથી છેલ્લી લાઇનમાં બેસીને જોતા, અને પછી ઇન્ટરવલ સુધીમાં ઘણા લોકો નીકળી જાય ત્યારે લગભગ આગળ 200 રૂપિયાની સીટમાં આવી જતા. આપણી રીતે ઘણી જગ્યાએ કોઈ લઈ આવતું હોતું નથી, આપણે આવી જવાનું હોય છે. એ વખતે જેમને આપણે વાંચતા કે વિહંગ મહેતા લિખિત નાટક, ત્યારે એમ થતું કે આ વિહંગભાઈ, એમની સાથે આજે આટલું મારે બેસવાનું મળ્યું એ મારું સદભાગ્ય છે. 1955માં કલા નિકેતનનો જન્મ થયો અને 1955 જેવી સુંદર મજાની સાલમાં ભદ્રાયુનો પણ જન્મ થયો છે. એટલે 67 વર્ષ કલા નિકેતનને ને 67 વર્ષ મને થયા છે. એટલે કલા નિકેતને જેટલો વખત નાટક કર્યા એટલો વખત હું જીવી ચૂક્યો છું હવે, અને આપે કહ્યું તેમ બંને સતાયું થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે કોઈકને જોડીને આપણું સારું બોલીએ તો સારું લાગે. અત્યારે તો ફેશન છે કે પોતાનું જ સારું બોલવાનું અને બોલાવરાવવાનું પણ. એ સમયમાં આપણે કોઈકનું સારું કહેવું અને પછી ભેગા જોડાઈ જવું, ચિંતા નહીં કાંઈ. આનંદનો એ વિષય છે કે દળદાર પુસ્તક વિશે મને વાત કરવાનું નથી મળ્યું, પણ સાવ નાનકડી પુસ્તિકા વિશે મને વાત કરવાનું. હવે ખબર નથી આને મારા વજન સાથે જોડીને કંઈ નિર્ણય લીધો હશે કે શું, ઈશ્વર જાણે. પણ વિહંગભાઈ એ પ્રસ્તાવના લખી છે અને એણે તમે જોયું હશે કે કેટલો મોટો ઊંડો અભ્યાસ કર્યો છે. કદાચ ભરતભાઈ પછી આ પુસ્તકને આટલું બધું તલસ્પર્શી કોઈ જોઈ ગયું હોય તો વિહંગભાઈ હશે. મિત્રો, ભરતભાઈનો ભ છે, ભગવતસિંહજીનો પણ ભ છે, અને બરાબર છે. એટલે આજે બધી મહાન ઘટનાઓ જ પ્રેમલ બની રહી છે. જોયું તમે? સાચી વસ્તુ તો એ છે કે તમે હાજર નથી અને તમારા વિશે કોઈ વાત કરી શકે છે. બહુ છૂટથી વિહંગભાઈ એટલે વાત કરી કે અહીંયા ભરતભાઈ આજે નથી આવી શક્યા. કંઈ વાંધો નહીં, એ તો લગભગ શ્વાસે શ્વાસે નાટકમાં જ જીવનારો માણસ છે, એટલે ઘરે પણ અત્યારના એ બંને રિહર્સલ જ કરતા હશે, ક્વોરન્ટાઇન કરવાનું રિહર્સલ કદાચ કરતા હોય. મારે વાત કરવાની છે નાનકડી પુસ્તિકા વિશે, પણ એના વિશે વાત કરું એ પહેલાં મને આનંદ એ વાતનો છે કે મેં ભરતભાઈ સાથે કલા નિકેતનમાં એક અભિનેતા તરીકે કામ કર્યું છે અને ક્રુશિયલ નાટકમાં કર્યું છે. ક્રુશિયલ નાટક એટલે કેવું, અહીંયા કૌશિકભાઈ વગેરે બેઠા છે અમારી સાથે, ઘણા નાટક કરનારા લોકો, અને તુગલક નાટક હતું વિહંગભાઈ, બહુ જ સુંદર સ્ક્રિપ્ટ. મારી દ્રષ્ટિએ ભરતભાઈ નાટ્ય કલાકાર પછી છે, એ એટલા બધા સુંદર લેખક છે કે કલ્પના જ ન કરી શકો. અમારા સાહિત્યના લોકો છે પ્રોફેસર હોય કંઈ લખતા નથી તો એ હવે પ્રોફેસર કહેવાય છે, પણ આને તો કેટલું લખ્યું. તમે હમણાં રાજુએ યાદી આપી ત્યારે ખ્યાલ આવ્યો, વેરિયસ, કેટલા બધા ડાયમેન્શન્સ ક્લિયર કરે એવી રીતે એણે લખ્યું. અને શું કામ લખ્યું મને તમે કહો છો સાહેબ? આકાશવાણીની કેન્દ્ર સરકારની બેઠા પગારની નોકરી કરતાં કરતાં માણસે આ બધી અધ્યારી શું કામ કરવી જોઈએ એ મને તમે કહો, છતાંય કરી.
નાટકમાં કામ કર્યું એમ મને આકાશવાણીના ભારતભરના પહેલાં કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે જો કોઈએ ટ્રેન કર્યો હોય તો ભરતભાઈએ કર્યો છે. એટલે આ માઇક્રોફોનથી કેટલું અંતર રાખવું જોઈએ એ મને ખબર છે, કારણ કે બહુ કપરી એ પણ વાત હું એટલે અહીંયા જોડું છું. એ કપરી પરિસ્થિતિ હોય કે એક નાનકડો રૂમ હોય, ફૂલ એસી હોય, એની અંદર મોટી બધી ઘડિયાળ હોય અને ઘડિયાળનો કાંટો એવી રીતે સેકન્ડનો પડતો હોય કે તમને માથામાં હેમરિંગ થાય. કાચો પોચો માણસ તો સ્ટુડિયો છોડીને ભાગી જાય. ભારતભરનો પહેલો કેઝ્યુઅલ એનાઉન્સર એમ કહ્યું એ સત્ય છે, પરમ સત્ય છે. હવે તો લગભગ આકાશવાણીનો ઇતિહાસ લખાય એવું કંઈ રહ્યું નથી, કારણ કે આકાશવાણીનું નામું મંડાઈ ગયું છે ઇતિહાસને બદલે. પણ લખાશે તો એમાં મારું નામ ચોક્કસ લખાશે સાહેબ, કારણ કે હું પહેલો એનાઉન્સર હતો અને સતીશ સક્ષેના કેન્દ્ર નિયામક હતા અને પ્રવીણભાઈ વૈષ્ણવ અસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. એમણે અમારા નાટ્ય જગતમાં જે પાસ થયેલા મિત્ર હોય એનો ઇન્ટરવ્યૂ લીધા હતા, વોઇસ ટેસ્ટ લીધા અને પછી ઇન્ટરવ્યૂ લીધા. એમાંથી ત્રણ જણાને સિલેક્ટ કર્યા, ત્રણેયને નામ સાથે યાદ કરું. એક લેખા તાલાપત્ર, જે એ વખતે સેન્ટ મેરીઝમાં ટીચર હતા, બહુ સારા એવા નાટ્ય કલાકાર. બીજો અત્યારે અમારી સાથે નથી એ કિરણ ખીખાણી, અને ત્રીજો હું. લેખાને સેન્ટ મેરી સ્કૂલે મંજૂરી ના આપી. અને કિરણ છે એ તો રમતા જોગી જેવો હતો, એ ક્યાંય એક જગ્યાએ બેસી શકે એવો હતો નહીં, આમાં તો તમારે બેસવું પડે. એટલે એવો મોટા મોટા સ્કૂલ જોઈને પછી એ જતો રહ્યો, એટલે પાછળ એક હું વધ્યો. તો એ સમયે મને નવીનભાઈ અને ભરતભાઈ બે જણાએ ટ્રેનિંગ આપી હતી. નવીનભાઈએ તો હાથ કેમ રાખવો એની પણ ટ્રેનિંગ આપી હતી કે આ હાથને આમ રાખવો, અને પછી સ્પૂલ માટે આ જમણા હાથને આમ ફેરવવો. ત્યારે મને ખબર નહોતી કે હાથનું આટલું બધું મહત્ત્વ શું છે, પણ ભરતભાઈએ ટ્રેનિંગ આપી ત્યારે મને એ હતું કે આ માણસને ઈશ્વરે એક આવો અવાજ આપીને જ મોકલી દીધો હોત ને તો એ આપણે ફિદા થઈ ગયા હોત. કેટલો મોટો વારસો છે સાહેબ. તમે જો રાજુને તમે સાંભળો ને, રાજુને બીજું કંઈ કમ્પેર ન કરતા ભરતભાઈ આરે તમે, હો અવાજ કમ્પેર કરજો, એ વારસો છે પાક્કો ભરતભાઈનો વારસો છે. આવો અવાજ ભાગ્યે જ કોઈ પાસે છે સાહેબ, ગુજરાત આખામાં કોઈ પાસે ના, આ વારસો છે. તો મને એ પણ ફાયદો થયો અને નાટકમાં ભાગ લેવાનો થયો, લેખનમાં ભાગ લેવાનો થયો. બહુ વર્ષો પહેલાં લેડીઝ ક્લબની અંદર જ્યારે નાટક ભજવાણું મહાનાયક કદાચ, ત્યારે એની પૂર્વ ભૂમિકા બાંધવાનો પણ મને લાવો મળ્યો અને લગભગ દરેક નાટકની અંદર મને જોડાવાનું મળે છે. એટલે આજે આ અહીંયા બોલવા માટે હું અધિકૃત વ્યક્તિ છું. મેં હમણાં કહ્યું એમ અધિકારો પણ આપણે જ આપણા એસ્ટાબ્લિશ કરવા, કારણ કે મારે એવા રાજાની વાત કરવાની છે કે જે રાજાએ રાજાશાહીમાં લોકશાહીને જીવી બતાવી હતી. આશ્ચર્ય થાય, કેમ આશ્ચર્ય થાય, મારા દાદા હતા એ સ્વતંત્ર થયા એનાથી ખુશી નહોતા થયા, એને બહુ દુઃખ થયું હતું સાહેબ. ત્યારે મને બહુ ખરાબ લાગતું કે સ્વતંત્ર થયાને આને સારું નથી લાગતું. અત્યારે મને થોડાક દાદા સાચા લાગે છે, હવે થોડાક વખતથી તો બહુ લાગે છે. એનું કારણ એ છે કે એમને બ્રિટનની રાણી પ્રત્યે બહુ અહોભાવ હતો અને એ લગભગ 98-99 વર્ષે વિદાય લીધી, પણ એ સવારના ઉઠીને સુરત સામું જોઈને બ્રિટનની રાણી માટે પ્રાર્થના કરતા, આટલો બધો એનો અહોભાવ હતો. ત્યારે મને લાગતું કે આવા ભક્તો હોય, હવે ખબર પડી કે આનાથી એ મોટા ભક્તો હોય. આ તો કાંઈ નથી સાહેબ, પણ એ રાજાશાહીના કેમ ચાહક હતા એનો જવાબ આ પુસ્તકમાંથી મળે છે, આવા રાજાઓમાંથી મળે છે. રાજુએ બહુ સાચવીને બે નામ સરસ લીધા છે. ભાવનગર સાથે અત્યારનો મારો કર્મનો નાતો છે અને રાજકોટ સાથે જન્મનો નાતો છે. ગોંડલ પાસેથી રોજ પસાર થઉં છું અને આજે પણ જે બે રાજાઓના ઉદાહરણ અપાય એ બે રાજાઓમાં ભગવતસિંહજીનું નામ મોટું છે. અમે તો શિક્ષક છીએ અને ચીકણા શિક્ષક છીએ, એટલે કોઈ શબ્દ પ્રયોગ કરે તો આશ્ચર્ય થાય. આ પુસ્તક ઉપર રસોઈ જોયું જ્યારે, ત્યારે વિચાર થયો કે ચેક કરવું પડે કે આ રસોઈ છે કે નહીં. કેમાં ચેક કરશો? તો કે ભગવદ્ ગો મંડળમાં ચેક કરો, જવાબ મળે તરત જ.
હવે તમે વિચાર કરો સાહેબ, રાજાએ આટલા બધા શબ્દકોશની ચિંતા કરવાની શું જરૂર હતી? પણ આ પુસ્તકમાં છે કે પોતાની રૈયત સાથે વાતચીત કરતાં કરતાં જો પોતે નવો શબ્દ સાંભળે તો તાત્કાલિક લખી લે. ભરતભાઈ એવું પણ લખ્યું છે કે લખવા માટેનો કાગળ ન મળે તો પોતાના અંગરખા ઉપર બાજુમાંથી કોલસો લઈને લખી લે અને ઘરે આવીને, એટલે મહેલ ઉપર આવીને એ પોતે ઠપકાવી લે. આ ભગવતસિંહજી, અને એના માટેનું આ નાટકનું પુસ્તક ભૂપ ભાનુ સમ હોય, સમાન હોવા જોઈએ. તુલસીદાસજીને ત્યારે તો ભગવતસિંહ નહોતા, પણ એને એ ટાણે ધારણા કરી હશે. હું તો એવું માનું શાહબુદ્દીનભાઈ કે તુલસીદાસજીનો એટલું મોટું ભવિષ્યવાણી હતી કે આવો એક રાજા હશે, થશે, ચિંતા ન કરતા. અને એ રાજા એટલે કેટલો મોટો રાજા સાહેબ. મારે પુસ્તક વિશે વિશેષ વાત કરવી નથી, કારણ કે નાટક છે, એને મલ્ટીમીડિયામાં જુઓ તો જ તમને ખ્યાલ આવે. પણ આમની પ્રસ્તાવના સચ્ચિદાનંદજીએ લખી છે. તમે જુઓ, બંને પુસ્તકોની પ્રસ્તાવના ધુરંધર લોકોએ લખી છે. સંતોની દુનિયામાં કોઈ રાજાશાહીથી જીવતો માણસ હોય તો એ સંતનું નામ સચ્ચિદાનંદજી છે. સચ્ચાઈથી જીવનારો ભગવતસિંહજી વિશે એ જ લખી શકે, કારણ કે આજે બીજા સંતોને જ્યારે તમારે કેસ ચલાવવા પડે છે, કોર્ટમાં પૂરવા પડે છે, અને પછી તોય લોકો જેલની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, જબરી પ્રજા છે, કેમ ત્યારે એવા સંત કે જે સચ્ચિદાનંદજીએ અને ટૂંકી પણ એટલી મસ્ત પ્રસ્તાવના લખી છે. કદાચ એ પ્રવીણભાઈને લઈને એમનો પાક્કો એપ્રોચ થયો હશે, એટલે આમની પ્રસ્તાવના જ એવી છે કે એના માટે તમે પુસ્તક ખરીદજો. બે કારણ, ભગવતસિંહજી માટે અને સચ્ચિદાનંદજી માટે. એ પ્રસ્તાવના તમે વાંચો તો પુસ્તક જરૂરી નથી, પણ એ પ્રસ્તાવનાને આઠમારે એવી રીતે અંદરના દૃશ્યોને ભરતભાઈએ પેનડાઉન કર્યા છે. હવે તમે સમજો સાહેબ, રાજા જીવે ને એનું નાટક લખવું બહુ અઘરું છે સાહેબ. એક તો રાજા કોઈ દી સીધી લીટીમાં જીવ્યા જ નથી. ભગવતસિંહજીથી લઈને અત્યાર સુધી ક્યાંય તમે સીધી લીટીનો રાજા બતાવો? એ ક્યારે વનમાં ભાગી જાય ને ક્યારે શિકાર કર્યા વગર પાછો આવતો રે ખબર જ ન પડે. નીકળ્યો હોય શિકાર કરવા, કોકનો રસ્તામાં ત્રણ ચારને હડફેટે લેતો જાય એવો રાજા હોય છે ને અનુભવ આપણને બધાને. પણ તેમ છતાં જેણે એકદમ, મેં કહ્યું એના મારી પાસે ઉદાહરણો છે કે કેમ લોકશાહી રીતે કે આટલી બધી મોટરકાર હતી એમની પાસે, ભાત ભાતની મોટરકાર હતી, પણ એને બગીમાં જવાનો શોખ. અને બગીમાં જવાનું એટલું નહીં સાહેબ, સમજો તમે, એ ઘોડાની બગીમાં બેસીને નીકળે જેથી કરીને ફેસ ટુ ફેસ પ્રજાને મળી શકે, જરૂર પડે ત્યાં ઊભા રહી જઈ શકે ને ઉતરીને વાત કરી શકે. ત્યારે હળા કમાન્ડો નહીં હોય, શું હશે? શું આ કમાન્ડોનો જન્મ ક્યાંથી થયો? કોઈ કે એના વિશે રિસર્ચ કરવા જેવું છે? ત્યારે એમને ઉતરી જાય અને પ્રજાની સાથે વાત કરવા માંડે, એટલે સરળતા માટે થઈને એ કામ કરે. પણ એ બગી પોતાનો વપરાશ પૂરો થઈ જાય પછી કોઈને લગ્ન સમારંભ માટે જોતી હોય તો એ ભાડે પણ આપે. હાલો આ અત્યારે કોઈક શીખે તો સારું, આપણને 1600 કરોડનું વિમાન કોઈ ભાડે આપે તો મજા આવે, તેમાં કેટલી જમાવટ થાય. ભલે આપણને ભાડું પોસાય નહીં એટલે આપણે ન લઈએ, એ આપણે જુદી વાત છે આખી. પણ એ બગી એક રસ્તા ઉપરથી નીકળી અને સામેથી કોઈ એક ગાડી આવતી હતી, ટ્રક આવતી હતી, એને ઠોકર વાગી. ઠોકર વાગીને બગી પડી ગઈ. રાજા પોતે ફંગોળાઈ ગયા, જાણવા મળ્યું કે એ ટ્રકનો ચાલક ડ્રાઈવર હતો, એ ડ્રાઈવર તો મુસ્લિમ હતો, અને મુસ્લિમ હતો એટલે તો વધુ પાછી સેન્સિટિવ વસ્તુ બને. અને આજુબાજુથી બધા દોડી આવ્યા અને હજી પહેલાં ડ્રાઈવરને કંઈ કે, પહેલાં મહારાજાએ બહાર આવીને કહ્યું દોષ એનો નથી, એને જવા દો, કાલે દરબારમાં લઈ આવજો. જો સાહેબ, આ જે ગૌરવ કહીએ ને, પ્રજા પ્રત્યેનું ગૌરવ, એ રાજાનું કેવું કે અત્યારે કંઈ નહીં, કાલે લઈ આવજો, ખબર હોય કે આ પાછો કાલે આવે. આપણને તો ખબર હોય કે આ નીકળી જ જશે અહીંથી બરોબર, અને ત્રણ ચાર જણા લઈ જશે ને જેલમાં પહોંચી જશે, ને પછી જેલમાં આપણે દરોડો પાડવો પડશે કે ત્યાં શું ચાલે છે અત્યારે.
બીજે દિવસે આવ્યા ત્યારે એણે એમ કહ્યું કે એમાં દોષ મારી બગીના ચાલકનો હતો, આમનો કોઈ દોષ નહોતો, માટે એને આદર સાથે પરત કરો, એમને જે કાંઈ તકલીફ પડી હોય કે જે કાંઈ ભંગતોડ થઈ હોય એનું પેમેન્ટ કરો. હવે તમને એવું લાગે કે આ પરિસ્થિતિ જે પોતે આટલા બધા પ્રજાવત્સલ જેને કહેવાય, આપણે એને બહુ જાણીતી વાત તો જાણીએ છીએ, જેનો આમાં ઉલ્લેખ છે એટલે હું કરતો નથી, કે રાત્રે નગરમાં નીકળ્યા અને કોઈ દિવસ દરમિયાન કોઈ માજી મળ્યા હશે અને એણે કહ્યું કે એને ખબર નહીં કે આ રાજા છે. રાજાઓ એવી રીતે નીકળતા કે ખબર ન પડે કે આ રાજા છે. હવે વેજા પણ એવી રીતે નીકળે છે ખબર પડે ગાળો રાજા છે. તો નીકળ્યા એવી રીતે નીકળ્યા અને એમાં જ કોઈ માજીએ કહ્યું કે બેટા જરા મને આ ભારો ઉપર ચરાવી દે ને. એમણે થાક ખાવા માટે વજનવાળો ભારો નીચે મૂક્યો હતો અને એને ચડાવરાવી દીધો. ત્યારે હી ટુક ધ ડિસિશન કે આવડી ઉંમરના વૃદ્ધા નીકળે અને એને ભારો માટે થાક ખાવો હોય તો શું કરવું. એટલે એણે એ વૃદ્ધાની હાઈટના ગુંડલમાં ઓટલા બનાવ્યા જેથી કરીને ભારો તમે આમ સીધે સીધો સેરવી દઈ શકો, પછી પાછું માથા ઉપર મૂકી દઈ શકો. આ પ્રજાવત્સલનો અર્થ આ છે. છેલ્લી વાત, મારા સમય થવામાં 3 મિનિટની વાર છે એટલે હું છેલ્લા વાત ઉપર આવી જાઉં. જય જયકાર કરવાનું એમણે કેવી રીતે ના પાડી. દરબારમાં દાખલ થયા ભગવતસિંહજી અને એમણે એના નામનો બહુ મોટો જય જયકાર થયો, બધા બોલવા માંડ્યા જય હો જય હો. એ વેટણે એક ફાયદો એ હતો સાહેબ કે ઓરિજિનલ માણસો બોલતા જય જય, ઓરિજિનલ બોલે. હા, એ બધા આવેલા હોય, કોઈ લાવેલા ન હોય, પણ તોય એને એમ લાગ્યું કે આ બરાબર નહીં. નામદાર મહારાજ ભગતસિંહનો, ભગવતસિંહજીનો જય હો જય હો. ભગવતસિંહજી હાથ ઊંચો કરીને બંધ કરાવે છે અને એમનો સંવાદ છે ભરતભાઈ લખ્યો છે. જુઓ, પદ અને મદ બંને જોડકા ભાઈઓ છે. કેટલું પરમ સત્ય લખ્યું સાહેબ. એટલા વર્ષો પહેલાં એને ખબર પડી કે વર્ષો પછી ભારતમાં શું થવાનું છે. પદ અને મદ બંને જોડકા ભાઈઓ છે. આ એસ્થેટિક સેન્સ બા સાહેબે અમને ગળથુથીમાં પાઈ છે, સી ધ વર્ડ્સ. તેથી આજથી, હવેથી અને અત્યારથી જ આ જય જયકાર બંધ. ઉપરાંત દરબારમાં અમારા આગમન સમયે પોકારાતી છડી પણ પહેલી અને છેલ્લી વારની ઘટના હોવી જોઈએ તેવો અમારો રાજવી તરીકેનો પહેલો આદેશ છે. પટવારીજી, બેજનજી, ધ્યાન રહે. પટવારીજી કે જી હજુર, જેવો આદેશ. બેજનજીએ કહ્યું આપનો હુકમ આઠ માથા પર હજુર. અલબત્ત, હવે રાજા બોલે છે સાહેબ, અલબત્ત એમ કરવાથી છડીદારની નોકરી નહીં છૂટે હો કારભારીજી, યાદ રાખજો. એમને બીજા અગત્યના ખાતામાં એમને લાયક સેવાદાર બનાવજો. નોકરી આપેલી તો છૂટવી ન જોઈએ મારા નિર્ણયને લઈને. જી નામદાર, જેવો હુકમ. પછીની વાત એકદમ ઝડપથી વાંચી જાઉં. આજના આ પ્રસંગે આપ સૌ અમારે માટે કિંમતીમાં કિંમતી, આપ સૌની હેસિયત કે પહોંચતી પણ ઘણી મોટી ભેટ સોગાદ નજરાણા રૂપે લાવ્યા છો તેની અમને જાણ છે. કેમ કે વર્ષોથી ચાલી આવતી આ પ્રથા છે, આ પરંપરા છે. શક્તિ બહાર ઉધાર ઉછીના દેણા કરીને આ મહારાજને ચરણે નજરાણું ધરવા રાજી ખુશીથી કે પછી કોચવાતા મને પણ લાવ્યા હશો, બરાબર કે નહીં? આભાર, સૌનો અંતઃકરણથી આભાર માનીએ છીએ. રાજ્ય તરફથી અમે એનો સ્વીકાર કરી લીધો અને રાજ્ય આદરથી અને આગ્રહપૂર્વક તે આપ સૌને આજે પરત કરે છે. જુઓ, પરંપરા બને છે તૂટવા માટે, સી ધ ફેક્ટ, વોટ અ ગ્રેટ સેન્ટન્સ. ભગવતસિંહજી કહે છે જુઓ, પરંપરા બને છે તૂટવા માટે. આપ સૌએ નિભાવી જાણી છે અને અમે તોડી જાણી છે. પ્રજા તો પુત્ર સમાન ને રાજ્ય કે રાજા પિતા સ્થાને ગણાય છે, એ વાતનો સ્વીકાર તો આપ પણ કરો છો. તેથી આજ પછી રાજ્ય સ્વયં પ્રજાને સમયાંતરે યોગ્ય સમયે ભેટ સોગાદ દાન દક્ષિણાથી કોઈને કોઈ રીતે નવાજશે. આપે બધું કરવાનું આજથી બંધ છે. મિત્રો,
બહુ સુંદર મજાની જીવન જીવવું એ હું માનું છું કે ઉપરથી કોઈ લખીને મોકલતું હશે. આમ તો એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, બધું નક્કી થયેલું છે, પણ આવા જે વિભૂતિ તત્વો હોય એના માટે કદાચ નિયતિ પણ સમય લઈને બેસતી હશે કે જેણે ચાલતી પ્રથાને જરાક દૂર જઈને પણ પોતાની પ્રથાને એક બાજુ એસ્ટાબ્લિશ કરવા માટે સમય ફાળવવાનો હોય. અને એવા વ્યક્તિત્વો વિશે પોતાની કલમથી આપણા સમક્ષ વાત મૂકવાનું કામ ભરતભાઈ જેવી સુંદર મજાની વ્યક્તિ, આપણા સૌના પોતિકા, એ જ્યારે કરી શકે ત્યારે હું માનું છું કે ઇટ ઇઝ અ વેરી ગુડ પ્લાનિંગ ઓફ ધ ડેસ્ટિની કે જેથી કરીને આવું સર્જન થઈ શક્યું છે. મને મારા પ્રિય વિદ્યાર્થી અહીંયા ચાન્સ આપ્યો તે બદલ હું એમનો આભાર માનું છું, એટલા માટે કે એમણે જે વાત કરી એવું મને મેં લખ્યું નહોતું મેસેજમાં, હો એણે મારા નામે ચડાવી દીધું છે, પણ કંઈ વાંધો નહીં. એ બહુ પ્રિય વિદ્યાર્થી છે, આજે પણ આનંદનો વિષય છે. ભરતભાઈના કુટુંબ સાથે ઘરનો સંવાદ છે, સાવ ઘરોબો છે, એમને ઘરે જઈને બેસીને જમી શકાય એવા વ્યવહારો છે. નાટકની વાત વિહંગભાઈ આપ કરતા હતા ને ત્યારે મને પ્રશ્ન થતો હતો કે કુટુંબ ભેગું હોય તો ધંધા તૂટ્યાના દાખલા છે. જો રાજકોટમાં તો એવા ઘણા દાખલા છે, આ મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય સાહેબ, બ્રાન્ડ નેમ હોય અને પેટન્ટ કરાવેલી હોય, પણ બીજી ત્રીજી પેઢીએ તો એ ધંધા તૂટી ગયા હોય. એમાં આળું નાટક કંપની જીવી ગઈ એ જબરું કહેવાય. હવેની જવાબદારી વરદાની છે. આપણે વરદાયનીને પ્રાર્થના કરીએ કે હે વરદાયની, તમે આ પરંપરાને જાળવી રાખજો. થેન્ક યુ વેરી મચ.